एक तरफ गांधी गुजरात में दारूबंदी बात कर तो बीजी तरफ गांधी गुजरात में दारू नदी वही रही है તેવી વાતને પણ આપણે નકારી શકીએ નહીં। કદાચ આપણે એવું પણ કહી શકીએ કે જેટલો દારૂ અન્ય રાજ્યમાં પીવાય છે તેના કરતાં પણ વધારે દારૂ ગુજરાત રાજ્યમાં પીવાઈ રહ્યો છે। અને તેમાં પણ જ્યારે કચ્છ જિલ્લાની અને કચ્છના વડુ મથક ભુજ શહેરની વાત આવે તો ભુજ શહેરમાં દારૂ પીનારા લોકોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે, સાથોસાથ દારૂની હેરાફેરી કરનાર બુટલેગર્સની સંખ્યામાં પણ વધારો નોંધાઈ રહ્યો છે। તેવામાં આજરોજ અમારા કાશ્કાર ટીવી ન્યૂઝની ટીમે ભુજ શહેરના જુદા જુદા વિસ્તારોની મુલાકાત લીધી હતી। તેમાં એક ખાસ કરીને ભુજ શહેરના મહત્વના ગણાતા એવા સરપટ નાકા વિસ્તાર અને સર્વા મંડપની મુલાકાત લીધી હતી કે આ વિસ્તારો દારૂની મહેફિલ માટે મહત્વના ગણવામાં આવતા હોય છે અને આ વિસ્તારોમાં જ દારૂના અડ્ડાઓ ચાલતા હોય છે તેવી વાત આપણે કહીએ તો તેમાં જરાય ખોટું નથી। સરપટ નાકા અને સર્વા મંડપ એવા વિસ્તારો છે કે જ્યાં સાંજ પડતાની સાથે જ દારૂની મહેફિલ જામતી હોય છે અને આ વિસ્તારમાં જ નજીકમાં પોલીસ સ્ટેશન આવેલું છે। અસામાજિક પ્રવૃત્તિઓ કરતા લોકોને હવે કાયદાના રક્ષકોની પણ બીક ન હોય તેવા દ્રશ્યો અહીં સર્જાતા હોય છે। અહીં કાયદાના રક્ષકો દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને દારૂ પીનારા લોકો પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ભુજ શહેરના શહેરીજનો દ્વારા માંગ કરવામાં આવી છે। કારણ કે હવે આમને આમ દારૂ પીનારા લોકોની સંખ્યામાં વધારો નોંધાતો રહેશે તો પછી મહિલાઓને પણ રાત્રિના સમયે બહાર નીકળવું મુશ્કેલ થઈ પડશે, તો સાથોસાથ નાના બાળકોના માનસપટ પર પણ ખરાબ અસર પડશે। આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે ખૂબ જ જરૂરી બની ગયું છે। દારૂ પીવું અને નશીલા પદાર્થનું સેવન કરવું એ આપ સૌ જાણો છો એ રીતે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને સાથોસાથ આપણા ઘર અને પરિવાર માટે પણ જોખમરૂપ સાબિત થાય છે। આ અંગે ભુજ શહેરના લાગતા વળગતા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને સરપટ નાકા તેમજ સર્વા મંડપ વિસ્તારમાં જે દારૂની થેલીઓ જોવા મળી છે, જે દારૂની બોટલ્સ જોવા મળી છે, તે અંગે તાત્કાલિક કાયદાના રક્ષકો દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે અને આ તમામ વસ્તુઓનો નાશ કરવામાં આવે, સાથોસાથ દારૂ પીનારા લોકો પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે ખૂબ જ જરૂરી બની ગયું છે।